વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5નું ચેપ્ટર નંબર 23 જેવા પિતા તેવી દીકરી વિશે ભણવાનું છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ, પછી ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ઘરના સભ્યો આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે. આપણે પરિવારના વડીલો સાથે રહીએ છીએ અને આપણે વડીલો પાસેથી ઘણી બધી બાબતો શીખીએ છીએ. આપણે અન્ય પાસેથી શીખીએ છીએ એના કરતાં વધુ પરિવારમાંથી જ આપણે શીખીએ છીએ. ઘરમાં બાળક વડીલોને માન આપતા તથા તેમની આજ્ઞાનું પાલન કરતા શીખે છે. ઘરમાંથી બાળક સમૂહ ભાવનાના ગુણ શીખવાની શરૂઆત કરે છે. બાળકમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાય છે. બાળકો તેમના નજીકના સગાના જેવા લક્ષણો ધરાવે છે. બાળકની આંખો, કાન, નાક, વાળ કે આંગળીઓ પરિવારના કોઈને કોઈ સભ્યને મળતી આવતી હોય છે. ઘણીવાર મોટા પરિવારમાં દૂરના સગા સાથે પણ લક્ષણો મળતા આવે છે. એક જ માતા પિતાના બે સંતાનો, ભાઈ બહેન કે બહેન બહેન, ભાઈ ભાઈ, ચહેરા, આંખો, નાક, વાળ, કાન અને આંગળીઓની બાબતમાં સામ્યતા ધરાવતા જોવા મળે છે. જોડિયા બાળકોમાં સામ્યતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણને જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા પિતા તરફથી મળે છે. આવા લક્ષણોને વારસાગત કે આનુવંશિક લક્ષણો કહે છે. ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કર્યા અને પિતૃપેઢીના લક્ષણો નવી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે એની શોધ કરી હતી. અમુક આવડતો એટલે કે કૌશલ્ય આપણે આસપાસની પરિસ્થિતિ છે એમાંથી જોઈને શીખીએ છીએ. કેટલાક બાળકો પોતાના શરીરના અંગોને કેળવીને યોગ્ય મુદ્રામાં વાળી શકે છે. બધા બાળકો માટે આ શક્ય નથી. આપણને જ્યારે યોગ્ય તક અને પરિસ્થિતિ મળે ત્યારે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન, ગૂંથણ વગેરે શીખીએ છીએ. માતા પિતામાંથી કોઈ એકને પોલિયો થયો હોય તો તેમના બાળકોમાં પણ પોલિયો થાય એવું હોતું નથી, કારણ કે પોલિયો વાયરસથી થાય છે, એ વારસાગત નથી. તેથી તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત પણ જન્મે છે. દિવ્યાંગોના સંતાનો દિવ્યાંગ જ હોય એવું બનતું નથી. કેટલાક લોકો ઊંચા અવાજે વાતો કરતા હોય તેમને સાંભળવાની તકલીફ પણ હોઈ શકે. કેટલાક લોકો સરખું સાંભળાય તે માટે કાનમાં સાંભળવા માટેનું યંત્ર પહેરે છે. થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે. થોડી ટેવો, લક્ષણો અને કૌશલ્ય આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે પણ અમુક લક્ષણો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે ઓછું સાંભળવું. બાળક જેમ મોટો થાય છે તેમ સમય સાથે તેની આવડત પણ બદલાય છે. સમયના અનુભવો તેને જીવન જીવતા શીખવી દે છે. તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. આયુષી બારી નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહારનો પવન હતો, ત્યાં હવામાં ધૂળ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છીક ખાધી. હા છી. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીક ખાય છે, જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું સમજ્યું હોત. એટલે કે આયુષી છે એના પપ્પા જેવી જ છીક ખાય છે. એટલે એના પપ્પાને કહે છે કે જો તમે અહીં ન હોત તો મને એમ તમે છો એટલે લાગે કે આયુષીએ છીક ખાધી, પણ તમે અહીં બાજુમાં ન હોત તો મને એમ લાગત કે તમે છીક ખાધી છે. હવે આગળ જોઈએ તો આયુષી તેના પિતાની જેમ છીકે છે. શું તમારામાં કોણ એવી કોઈ ટેવ છે કે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે મળતી હોય? તે શું છે અને તે કોના જેવા છે એ લખવાનું છે. તો આપણે લખીએ ખાસ ટેવ કે લક્ષણ અને કોના જેવી છે. તો મારી આંખ સામે લખીએ મારા પિતાજી જેવી. મારી બોલવાની રીત સામે લખીએ મારા દાદાજી જેવી. મારું નાક મારી મમ્મી જેવું અને માથાના વાળ તો મારી મમ્મી જેવા છે. તો તમારામાં કોઈ આવા લક્ષણ હોય તો તમારે એ અહીં લખવાના છે. હવે આગળ જોઈએ. કહો તો તમારો પ્રશ્ન પૂછ્યા છે, પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે? તો લખીએ, મારો ચહેરો અને આંખ મારા પિતાજીને મળતી આવે છે, મારું નાક મારી મમ્મી જેવું છે અને મારી બોલવાની રીત મારા દાદાજીને મળતી આવે છે. તો આપણે છે એ અહીં મેં મારું કહ્યું, જો તમારે કોઈ આવવું હોય, મળતું આવતું હોય કોઈના જોડે, તો તમારે તમારી રીતે લખવાનું રહેશે. બીજો પ્રશ્ન છે, આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે? તો આપણે લખીએ, આ બાબત મારી મમ્મી અને મારી માસીએ કહી છે, આ પછી હું પણ તેવું જ માનું છું. ત્રીજો પ્રશ્ન છે,
લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે, તમને આવું કેમ લાગે છે? તો આપણે લખીએ, લોકો જ્યારે મારી સરખામણી મારા પરિવારના અન્ય સભ્યો સાથે કરે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે, કેમ કે મને લાગે કે હું પણ મારા પરિવાર જેવો જ છું તથા મારા પરિવારનું એક અભિન્ન અંગ છું. પછી પ્રશ્ન છે, તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે તે વ્યક્તિની માફક હશો? તો લખીએ, મારા પરિવારમાં મારા પિતાજી મોટેથી હશે છે, તેઓ હા 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 ની રીતથી હશે છે. વિદ્યાર્થી લોકો, તમારે છે ને તમારા પરિવારમાં કોઈ આવી રીતે હસતું હોય તો એના વિશે લખવાનું રહેશે અહીં. પછી આગળ છે, કોણ કોની માસી? નીલમ તેની શાળાથી રજાઓમાં તેના નાની એટલે કે મમ્મીના ઘરે ગઈ હતી. તેણે જોયું કોઈક આવ્યું અને તેની મમ્મી કહેવા લાગી, મમ્મી માસી તને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે? તેણે નીલમને કહ્યું, ના આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે. તું તારી નાનીના મોટા બેનને ઓળખે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસીયાઈ બહેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. એટલે અહીં છે રિલેશન આપેલા છે કે સંબંધમાં કોણ શોને કોને શું થાય. હવે નીલમ છે એ સ્કૂલમાં રજા હતી એટલે એના મમ્મી સાથે એના નાનીના ઘેર જાય છે. તો નાની એટલે મમ્મીની મમ્મી એને નાની કહેવાય, માસી તો કે મમ્મીની બેન એને માસી કહેવાય. તો આવી રીતે અહીં રિલેશન આપેલા છે. હવે આગળ જોઈએ તો પ્રશ્ન પૂછે છે કે નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યની યાદી બનાવો, તેઓને નીલમ સાથેનો શું સંબંધ છે તે લખવાનો છે. તો નાની, તો નીલમની નાની છે એટલે એને આપણે કહી શકીએ કે નીલમના મમ્મીના મમ્મી. પછી મોટી નાની એટલે કે નીલમની મમ્મીના મોટા કાકી. પછી મોટી નાનીની મોટી દીકરી તો નીલમના માસી અથવા એમ કહી શકાય કે નીલમના મમ્મીના મોટા કાકાની પુત્રી. પછી કિરણ તો નીલમની માસીની દીકરી અથવા તો નીલમની માસીયાઈ બહેન. સમીર નીલમનો ભાણિયો અથવા નીલમની માસીનો દીકરીનો દીકરો એવું આપણે કહી શકીએ. પછી શોધી કાઢો કરીને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે જે તમારી ઉંમરમાં મોટો તફાવત હોય, જેમ કે કાકા ભત્રીજા છે, મામા ભાણેજ કે ભાઈ બહેન. તો એની ચર્ચા છે આપણે વડીલો સાથે કરી અને અહીં લખવાની છે. અમુક ઉદાહરણ હું આપી દઉં છું, જેમ કે મારા મોટા બાપાના દીકરાની ઉંમર 30 વર્ષ છે જ્યારે મારી ઉંમર 11 વર્ષની છે. મારા મામાની દીકરીની ઉંમર 42 વર્ષ છે જ્યારે મારી 11 વર્ષની છે. અને મારી મોટી બહેનની ઉંમર 24 વર્ષની છે જ્યારે મારી ઉંમર 11 વર્ષની છે. એટલે કે ઉંમરના તફાવત છે અહીં આપેલા છે. હવે આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? તો અહીં પતંગિયાનું એક ચિત્ર આપ્યું છે. તો કે તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે. એટલે પતંગિયા છે એના વિશે એકબીજા વિશે વાત કરતા હોય અને ઓળખાણ કઢવે છે. તો કેવી રીતે સંબંધિત છે એ શીખીએ. તો કે નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા જ છે, જાડા વાકડિયા અને કાળા. સારું છે તેના વાળ મારા જેવા નથી, સીધા મુલાયમ અને બદામી. નીલમના નાની હસ્યા અને કહ્યું, હા શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સંબંધીઓ છીએ પરંતુ અમે ઘણા બધી રીતે છે એક જીવા છીએ. એટલે કે બીજી પેઢીમાં એટલે કે એને નાનીની દીકરી એટલે કે નીલમની જે મમ્મી છે એમાં એના નાની જેવા વાળ નથી એવા, પણ નીલમમાં છે એટલે કે બીજી પેઢીમાં વારસાગત છે અમુક ગુણો ઉતરેલા છે. હવે શોધી કાઢો અને લખો. તો પહેલો પ્રશ્ન છે, શું નીલમના વાળ તેના નાની જેવા વાકડિયા છે? અને પછી આગળ પૂછ્યું છે કે હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ કે જે પિતરાઈ પણ હોઈ શકે, જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક છે એ આપણી નોટબુકમાં આપણે બનાવી અને માહિતી છે એ ભરી શકીએ છીએ. તો આપણે કોષ્ટક આપ્યું છે, તો નીલમના વાકડિયા વાળ, તો
તેના નાની જેવા છે, તો ક્યાંથી મળ્યા? તો એને માતા તરફથી મળ્યા. પછી મારા ભાઈનું પહોળું અને તીક્ષ્ણ નાક તો મારા પિતાજી જેવું છે, ક્યાંથી મળ્યું? તો કે પિતા પાસેથી. તો જેના તરફથી મળ્યું હોય ત્યાં આપણે રાઈટની નિશાની કરવાની રહેશે. મારો અવાજ મારા નાના જેવો, ક્યાંથી મળ્યો? તો મારી મમ્મીના વારસાગત છે, એટલે મમ્મીમાં રાઈટ લખશું આપણે. પછી મારી બહેનના વાળ મારી મમ્મી જેવા, ક્યાંથી મળ્યા? માતા તરફથી. મારી આંખોનો રંગ મારા પિતાજી જેવો, ક્યાંથી મળ્યો? પિતા તરફથી. મારી બહેનની ઊંચાઈ મારા કાકા જેવી, ક્યાંથી મળ્યું? તો કે પિતા તરફથી. મારી બહેનના ગાલમાં પડતા ખંજન દાદી જેવા, ક્યાંથી મળ્યા? પિતા તરફથી. મારા ભાઈનો ચહેરો મારા નાની જેવો, ક્યાંથી મળ્યો? તો મમ્મી પાસેથી. તો ત્યાં રાઈટની નિશાની કરશું. હવે બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે, બાળકની આંખ નાક વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તે જોવાનું છે અને તેના નામ લખવાના છે. તો અહીં પણ કોષ્ટક બનશે સગપણ અને તેમાં કયા કયા લક્ષણો છે એ. તો મારા પિતરાઈ ભાઈનો દીકરો એટલે કે મારો ભત્રીજો, એની આંખ છે તો એના મમ્મી જેવી છે, નાક એના મમ્મી જેવું, વાળ એની મમ્મી જેવા કાળા અને મુલાયમ, આંગળીઓ તેના નાના જેવી. પછી બીજું એક સગપણ લઈએ કે પરિવારનું વ્યક્તિ લઈ કે મારી પિતરાઈ બહેન એટલે કે કાકાના દીકરી, તો એની આંખ એની મમ્મી જેવી છે, નાક એના પપ્પા જેવું છે, વાળ એના દાદી જેવા કાળા લાંબા અને મુલાયમ છે, એની આંગળીઓ તો એના માસી જેવી લાંબી છે. પછી ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાકડિયા છે, નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે, તમારા વાળ કેવા છે, કાળા કે બદામી, તેલી કે સૂકા? તો આપણે લખીએ, મારા વાળ કાળા અને તેલી છે. તમારે જે પ્રકારના વાળ હોય એના વિશે તમારે અહીં લખવાનું છે. હવે આગળ જોઈએ તો તમારા વાળનો રંગ છે એ કયો છે અને તમારા વાળની લંબાઈ છે એને માપવાનું છે. તો આપણે લખીએ કે મારા વાળનો રંગ કાળો છે, તે લગભગ 2.5 સેન્ટીમીટર લાંબા છે. તમારા વાળ જેવડા લાંબા હોય એ અહીં લખવાનું છે. શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે? જો હા તો એ વ્યક્તિનું નામ લખવાનું છે, જેના જેવા હોય એનું નામ લખવાનું. તો અહીં હા, મારા વાળ મારા પિતાજી જેવા છે, તેમનું નામ રમેશભાઈ છે. પછી બીજો પ્રશ્ન છે કે તમારા પરિવારના બીજા સભ્યના છે એ વાળ માપવાના છે અને લખવાનું છે. જેમ કે મારા પિતાજીના વાળ 3 સેન્ટીમીટર છે, મારે મમ્મીના વાળ 42 સેન્ટીમીટર છે, બહેનના વાળ 32 સેન્ટીમીટર છે, દાદાના વાળ 1.5 સેન્ટીમીટર છે અને દાદીના વાળ 28 સેન્ટીમીટર છે. એ પછી સાતમો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તો આપણે લખીએ કે જેના વાળ હોય લાંબા એનું નામ લખવાનું. ધારો કે અહીં છે, મારા પરિવારમાં સૌથી લાંબા વાળ મારી મમ્મીના છે. પછી આઠમો પ્રશ્ન છે, તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે? તો અહીં લખીએ, મારી સોસાયટીમાં રહેતા વિમલા માસીના વાળ 1 મીટર કરતા વધુ લાંબા છે, તેઓ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના છે. મારા મમ્મી કહેતા હતા કે તેમની બહેનના વાળ તો પગની પાની સુધી અડે છે. વિમલા માસીના મમ્મીના વાળ પણ લાંબા છે, લાંબા વાળ હોવા એ તેમના પરિવારમાં વારસાગત છે. એ પછી આગળ જોઈએ તો શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. એટલે કે આપણી જે ઊંચાઈ છે એ અહીં લખવાની છે. તો આપણે લખીએ, હા હું મારી ઊંચાઈનું માપ લેવાનું જાણું છું. જેમ કે ફૂટપટ્ટી વડે માપીને ભીત પાસે ઊભા રહીને માથા ઉપર ફૂટપટ્ટી મૂકી તેના ભીતને અડકતા છેડા પર નિશાન કરો. પછી જમીનથી નિશાનની સુધીનું અંતર છે માપતા મારી ઊંચાઈ મળે છે. એટલે કે મારી ઊંચાઈ 4 ફૂટ 3 ઇંચ છે. તો અહીં છે તમારે તમારી ઊંચાઈ છે એ લખવાની રહેશે. એ પછીનો પ્રશ્ન છે, તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી ઊંચાઈવાળું છે? એટલે કે તમારે જેના જેટલી ઊંચાઈવાળું થવું હોય એનું નામ તમે અહીં લખી શકો છો અને કેટલી ઊંચાઈ જોઈએ છે એ પણ અહીં લખી શકો છો. તો હું જ્યારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ લગભગ 5 ફૂટ અને 8 ઇંચ થશે. હા, મારા પરિવારમાં મારા પિતાજી એટલી ઊંચાઈવાળા છે. હવે
પછી એમ કહે છે કે તમારા પરિવારના બધા સભ્યની છે ઊંચાઈ માપી અને અહીં લખવાની છે. તો આપણે આપણા પરિવારની ઊંચાઈ લખવાની છે. જેમ કે મારા દાદાજી છે એની ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે, દાદી 5 ફૂટ 2 ઇંચ, પિતાજી 5 ફૂટ 8 ઇંચ, મમ્મી 5 ફૂટ 3 ઇંચ, બહેન 5 ફૂટ અને હું તો કે 4 ફૂટ 3 ઇંચ. આવી રીતે છે એ અલગ અલગ પરિવારના સભ્યની ઊંચાઈ આપણે અહીં દર્શાવવાની છે. તો અહીં છે આપણે આ પાઠનો ભાગ 1 પૂરો કરીએ અને ભાગ 2 છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને અહીં જેટલા પણ પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા એનું PDF આપી દેવામાં આવશે. PDFમાંથી જોઈએ આપણે દરેક પ્રશ્નના જવાબ છે એ લખવાના રહેશે.